ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને બધા? આપણે આજે સ્પોકન ઇંગ્લિશમાં શીખીશું પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ. ગુજરાતીમાં ત્રણ કાળ છે, એ તમે ગુજરાતીમાં શીખી ગયા. ત્રણ કાળ છે, બોલો કયા કયા છે? તો જુઓ, ત્રણ કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એ તો તમને ખ્યાલ હશે, તમે શીખી ગયા છો ગુજરાતીમાં. પછી આપણે અંગ્રેજીમાં શીખવાનું છે વર્તમાન કાળ વિશે. તો વર્તમાન કાળને ઇંગ્લિશમાં કહેવાય પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળ. તેમાં પણ સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ શીખવાના હોય છે. અત્યારે ખાલી આપણે વર્તમાન કાળના રૂપો શીખીશું. ટુ બી, ટુ બી એટલે હોવું, થવું. ટુ બી એટલે હોવું કે થવું. વર્તમાન કાળના ટુ બીના રૂપો એમ, આર અને ઇઝ, એ ત્રણ રૂપો છે. વર્તમાન કાળના ત્રણ રૂપો કયા કયા? એમ, આર અને ઇઝ, એ ત્રણ રૂપો છે. એમ એ પ્રથમ પુરુષ માટે, આર એ બીજા પુરુષ માટે અને ઇઝ એ ત્રીજા પુરુષ માટે વપરાય છે. અહીંયા કોષ્ટક આપેલું છે, એકવચન અને બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલ, બરાબર બે ભાગ પાડ્યા છે. અને આપણે એ પ્રમાણે એના ટુ બીના રૂપો શીખવાના છે. પ્રથમ પુરુષ આઈ એમ, પ્રથમ પુરુષમાં શું આવે? આઈ એમ. આઈ એમ એટલે હું છું. અને તેની સામે તેનું બહુવચન વી આર. વી આર એટલે અમે છીએ. હું એટલે આપણે પોતે. પ્રથમ વ્યક્તિ કોણ? પ્રથમ પુરુષમાં આપણે પોતે, હું પોતે. આઈ એમ પ્રથમ પુરુષમાં આપણે પોતે, અને બહુવચનમાં અમે. પછી બીજો પુરુષ યુ આર. યુ આર એટલે તું છે. યુ આર એટલે તું છે. આઈ એમ એટલે હું છું. અને વી આર એટલે અમે છીએ. પછી બીજો પુરુષ એમાં યુ આર. યુ આર એટલે તું છે. અને તેનું બહુવચન પણ એનું એ જ થાય કે યુ આર એટલે તમે છો. યુ એટલે તું, તું એટલે આપણી સામેની વ્યક્તિ. હું અને તું બે વ્યક્તિ હોય એમાં આપણે આઈ એમ આપણા માટે, અને સામે આપણી જોડે જે બીજી વ્યક્તિ હોય એટલે યુ આર, તું, તું છે. આઈ એમ એટલે હું છું અને યુ આર એટલે તું છે, આપણી સામેની વ્યક્તિ, એ બીજો પુરુષ. પછી ત્રીજો પુરુષ છે, એમાં ત્રણ સર્વનામ છે, હી, સી, ઇટ. તો હી ઇઝ, હી ઇઝ એટલે તે છે, તે પુરુષ માટે વપરાય છે. હી સર્વનામ પુરુષ માટે વપરાય છે, પુરુષ કે છોકરા માટે. પછી બીજું છે એમાં, એમાં જ ત્રીજા પુરુષમાં સી ઇઝ, તે છોકરી કે સ્ત્રી માટે વપરાય છે, તેને બતાવવા માટે. ઇટ ઇઝ, ઇટ ઇઝ એટલે તે છે, તેનો મતલબ પણ તે છે. ત્રણેયના મિનિંગ તો તે છે, તે છે એવું થાય છે, પરંતુ જુદી જુદી વ્યક્તિ માટે વપરાય છે. ઇટ ઇઝ, ઇટ એટલે તે, એ નિર્જીવ વસ્તુ માટે, પશુ પંખી માટે, જીવજંતુ માટે અને નાન્યતર જાતિ માટે વપરાય છે. અને તેનું બહુવચન ધે આર, તેઓ છે. ધે આર, બે કે તેથી વધુ વ્યક્તિ માટે ધે આર, તેઓ છે. તો જુઓ, આઈ, યુ, હી, સી, ઇટ, વી, આ યુ અને તે, એ સર્વનામ છે. અને નામને બદલે એ શબ્દો વપરાય છે. નામને બદલે જે શબ્દો વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. અને એમ, આર અને ઇઝ એ શું છે? રૂપો છે, વર્તમાન કાળના રૂપો છે. આપણે એને ક્રિયાપદ પણ કહીએ છીએ. હવે આગળ જોઈએ. એક વચન આઈ એમ. આઈ એમ એટલે હું, હું છું. આઈ એમ, આઈ એમ એટલે હું છું. વી આર, વી આર એટલે અમે છીએ. યુ આર, યુ આર એટલે તું છે, બહુવચન તેનું યુ આર. યુ આર એટલે તમે છો.
પછી ત્રીજો પુરુષનું જોઈએ, હી ઇઝ. હી ઇઝ એટલે પુરુષ, તે છે. પુરુષ કે છોકરા માટે વપરાય છે, એ સર્વનામ પુરુષ કે છોકરા માટે વપરાય છે. સી ઇઝ, સી ઇઝ એટલે તેણી છે અથવા તો તે છે, સ્ત્રી કે છોકરી માટે વપરાય છે. ઇટ ઇઝ, ઇટ ઇઝ એટલે તે છે, તે પશુ પંખી જીવજંતુ કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. તેનું, તેના માટે બહુ વચન છે. દે આર, દે આર એટલે તેઓ છે, બધા માટે. હવે આ હી, સી, ઇટ કોના માટે વપરાય? કે આઈ એમ એટલે હું, આપણી સામેની વ્યક્તિ, આપણી પાસે હોય સામે જેની જોડે આપણે વાત કરતા હોય તે, યુ આર તું છે. અને આપણે બે વ્યક્તિ, ત્રીજી કોઈ વ્યક્તિ માટે કે નિર્જીવ વસ્તુ માટે કે વ્યક્તિ માટે વાત કરતા હોય તેના માટે હી, સી અને ઇટ સર્વનામ વપરાય છે. હી ઇ સી ઇઝ ઇટ. હવે જુઓ, યાદ રાખો કે નામને બદલે જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહેવામાં આવે છે. મેં તમને ઉપર સમજાવ્યું, એ ખાસ યાદ રાખો કે નામને બદલે જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહેવામાં આવે છે. પુરુષવાચક સર્વનામો આઈ, યુ, હી, સી, ઇટ, વી, ઇટ, વી અને ધે છે. અંગ્રેજીમાં સર્વનામને પ્રોનાઉન કહેવામાં આવે છે. આગળ જોઈએ. જુઓ, આ કોષ્ટક તમારે બરાબર તૈયાર કરી દેવાનું છે, પછી તેના ઉપરથી આપણે વાક્ય બનાવતા સરળતાથી શીખી શકીશું, એ ધ્યાનમાં રાખો. કોષ્ટક બે વખત તમારે લખીને તૈયાર કરી દેવાનું. હવે આગળ જોઈએ. ચલો સૂચના વાંચીએ, નીચે આપેલા વાક્યો શીખીએ. હવે નીચે આપેલા વાક્યો છે, આપણે વર્તમાનકાળના રૂપો શીખી ગયા, હવે એ રૂપો ઉપરથી વાક્ય બનાવતા શીખીએ. એક્ઝામ્પલમાં જુઓ, આઈ એમ ડૉક્ટર, બરાબર? તો એમાં એક વચનવાળા વાક્યો આપણે શીખીશું અને બહુ વચનવાળા વાક્યો પણ શીખીશું. આઈ એમ ડૉક્ટર, ઉચ્ચાર જુઓ, આઈ એમ ડૉક્ટર એ પ્રમાણે લખવાનું. હું ડૉક્ટર છું, આઈ એટલે હું, બરાબર, ડૉક્ટર એટલે ડૉક્ટર અને એમ એટલે છું, હું ડૉક્ટર છું. પછી વી આર ડૉક્ટર્સ, આઈ એમનું બહુ વચન વી આર થાય, બરાબર. વી આર ડૉક્ટર્સ, બે કે વધારે ડૉક્ટર હોય એટલે વી શબ્દ વાપરવો પડે, કે અમે ડૉક્ટરો છીએ. શું વાપરવું પડે? વી આર ડૉક્ટર્સ. અહીંયા આઈ એમ ડૉક્ટર, હું ડૉક્ટર છું. પછી બે કે વધારે ડૉક્ટર, તો આપણે શું કહેવું પડે? વી આર ડૉક્ટર્સ, અમે ડૉક્ટર છીએ. એટલે એ ધ્યાન રાખવાનું. પછી બે નંબર જુઓ, આઈ એમ બોય, હું એકલો જ છું, એક જ, મારા એક માટે છે, હું છોકરો છું, બરાબર. પછી બે કે વધારે હોય તો આપણે શું લખીશું? વી આર બોઈઝ, અમે છોકરાઓ છીએ, અમે છોકરાઓ છીએ. વી આર બોઈઝ, તો એ રીતે આપણે બોલવું પડે, વી આર કરવું પડે. આઈ એમની જગ્યાએ શું કરવું પડે? વી આર. હું પોતે એકલો હોઉં તો કહું આઈ એમ અ બોય, હું છોકરો છું. અને બે કે વધારે હોય તો શું કહેવું, લખવું પડે કે બોલવું પડે? વી આર બોઈઝ, અમે છોકરાઓ છીએ. હવે આગળ શીખીશું. હું વિદ્યાર્થી છું, આપણે વધારે વાક્યો શીખીએ. નંબર વન, હું વિદ્યાર્થી છું. હું એટલે આઈ, હું એટલે આઈ, એની સાથે એમ ક્રિયા બોલ. આઈ એમ વિદ્યાર્થી એટલે પ્યુપિલ, આઈ એમ પ્યુપિલ, આર્ટિકલ લગાવવાનો, બરાબર. કોઈપણ જાતિવાચક નામની આગળ આર્ટિકલ લાગે એટલે આપણે નિયમ પ્રમાણે આર્ટિકલ લગાડવાનું છે. આઈ એમ પ્યુપિલ, હું વિદ્યાર્થી છું. પછી જુઓ, એનું બહુ વચન કરવું હોય કે અમે વિદ્યાર્થી છીએ, તો આઈ એમની જગ્યાએ શું લખવું પડે? વી આર, વી આર પ્યુપિલ્સ, વી આર પ્યુપિલ્સ, પાછળ એસ લગાવવો પડે. એ આપણે બધું આગળ શીખી ગયા છીએ, બહુવચન શબ્દોનું બહુવચન કરતા એ પ્રમાણે આપણે નિયમ પ્રમાણે એસ કે ઈએસ લગાડીને બહુવચન કરવાનું. ચલો, હું વિધિ છું. હવે એનું અંગ્રેજી લખતા શીખવું હોય, વાક્ય શીખવું હોય, તો હું એટલે આઈ, આઈની સાથે લાગે ક્રિયાપદ એમ, અને વિધિ નામ લખવાનું, વિધિનો સ્પેલિંગ આઈ એમ વિધિ. હવે જુઓ, અમે ખેડૂતો છીએ, અમે માટે શું આવે?
પ્રથમ પુરુષમાં નું બહુ વચન આવે, વી આર ફાર્મર્સ, વી આર ફાર્મર્સ, ખેડૂતને કહેવાય ફાર્મર, પાછળ એસ લગાડવો પડે બહુવચન માટે, અમે ખેડૂતો છીએ. ફાર્મરનું સ્પેલિંગ એફ એ આર એમ ઈ આર, પછી એસ લગાવવાનું એટલે બહુવચન થઈ જાય. ફાર્મર્સ બોલાય ફાર્મર્સ, વી આર ફાર્મર્સ, અમે ખેડૂતો છીએ. હવે અમે ડૉક્ટરો છીએ, વી આર ડૉક્ટર્સ, અમે ડૉક્ટરો છીએ. પછી તું છોકરો છે, યુ આર અ બોય. હવે આમાં બીજો પુરુષની વાત થાય છે, તું, બરાબર, હું અને તું, એવી રીતે બીજો પુરુષ, યુ આર અ બોય, તું માટે યુ, એની જાડે જોડે લાગે ક્રિયાપદ આર, અને આર્ટિકલ લગાવવું પડે. યુ આર અ બોય, તું છોકરો છે, એની જગ્યાએ વધારે બે કે વધારે છોકરા હોય તો પણ યુ આર બોઈઝ શું કરવું પડે, યુ આર બોઈઝ, આર્ટિકલ ના આવે પરંતુ આ બોયનું બોઈઝ થઈ જાય. તમે છોકરા ઓ છો, તમે છોકરાઓ છો, આર્ટિકલ નહીં લગાડવાનું, યસ કરી દેવાનું, બસ એટલો ફેરફાર કરવાનો બોલવામાં. યુ આર બોઈઝ, અને એક જ છે, તું છોકરો છે તો યુ આર અ બોય, તું છોકરો છે. હવે છઠ્ઠું વાક્ય જોઈએ, સિક્સ્થમાં, તું છોકરી છે તો યુ આર અ ગર્લ, છોકરીને ઇંગ્લિશમાં કહેવાય ગર્લ, અને તું માટે યુ આર, બરાબર, યુ આર, બીજો પુરુષ એક વચન, યુ આર અ ગર્લ, તું છોકરી છે. તમે શિક્ષકો છો, એમાં જો બીજો પુરુષ બહુ વચન વાપરવું પડશે, તમે શિક્ષકો છો, તમે માટે યુ, યુની સાથે ક્રિયાપદ આર આવે, અને શિક્ષક ને કહેવાય ટીચર, અને શિક્ષકો એટલે ટીચર્સ, ટીઈ એ સી એચ ઈ આર એસ, યુ આર ટીચર્સ, તમે શિક્ષકો છો. છેલ્લે ફૂલ સ્ટોપ બધા વાક્યની પાછળ લગાવવાનું, એ ભૂલવાનું નહીં. તમે એટલે યુ, યુ આર ટીચર્સ, તમે શિક્ષકો છો. તમે સુથાર છો, સુથાર, સુથાર એટલે કાર્પેન્ટર. તમે બહુવચન છે, જો તમે એટલે યુ આર, એ યુ આર કાર્પેન્ટર્સ, જો તું સુથાર છે, એક સુથાર હોત તો યુ આર અ કાર્પેન્ટર લખત આપણે, બરાબર, પણ અહીંયા તમે, તમે એટલે બહુવચન છે, એટલે પ્રથમ પુરુષ બહુવચન, અરે બીજો પુરુષ બહુવચનનું રૂપ લખવાનું. યુ આર કાર્પેન્ટર્સ, કાર્પેન્ટરનું સ્પેલિંગ લખે પાછળ એસ લગાડે એટલે બહુવચન થઈ જાય, યુ આર કાર્પેન્ટર્સ. ચલો, તે ગધેડો છે, તે, હવે પશુ પંખી નિર્જીવ વસ્તુ માટે આપણે ઇટ, ઇટ સર્વનામનો ઉપયોગ કરીશું. ઇટ ઇઝ અ ડોંકી, આ ત્રીજો પુરુષ છે, તેનું સર્વનામ છે, ત્રીજો પુરુષનું સર્વનામ છે. ઇટ ઇઝ અ ડોંકી, તે ગધેડો છે. ગધેડાને ડોંકી કહેવાય, ડી ઓ એન કે ઈ વાય, આર્ટિકલ લગાડવો પડે, એક વચન છે માટે. ઇટ ઇઝ અ ડોંકી, ખાસ યાદ રાખવાનું કે ઇટ કોના માટે વપરાય, તો પશુ પંખી જીવજંતુ નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ માટે વપરાય છે. ચલો, હવે દસ, નાન્યતર જાતિ વગેરે માટે વપરાય. ચલો, દસ નંબર, તે નારિયેળ છે. નારિયેળ, નારિયેળને ઇંગ્લિશમાં કહેવાય કોકનટ, અને નારિયેળ પણ નિર્જીવ વસ્તુ છે એટલે તેના માટે આપણે સર્વનામ વાપરીશું ઇટ. ઇટ ઇઝ અ કોકનટ, તે નારિયેળ છે. કોકોનટનું સ્પેલિંગ લખવાનું, અને એક વચન છે એટલે આર્ટિકલ મૂકવાનું. તેઓ કાગડા છે, બે કે વધારે હોય એટલે તેઓ, તે આ છે ત્રીજો પુરુષનું બહુવચન, ધે આર વાપરીશું, બરાબર, આપણે ત્રીજા પુરુષનું બહુવચન વાપરીશું. તેઓ કાગડા છે તો ધે આર ક્રોઝ, કાગડાને કહેવાય ક્રો, બહુવચન ક્રોઝ, ધે આર ક્રોઝ, તેઓ કાગડા છે. તેઓ માટે આપણે ધે આર વાપરવાનું છે, ત્રીજો પુરુષ એનું બહુવચન, અને કાગડા એટલે ક્રોઝ, ધે આર ક્રોઝ. તેઓ પોલીસો છે તો ધે આર પોલીસ મેન, મેનનો સ્પેલિંગ થાય એમ એન, બહુવચન છે એટલે એમ એન લખવાનું, પોલીસ મેન, ધે આર પોલીસ મેન, તેઓ માટે ધે આર. પછી જુઓ, તેણી નર્સ છે, તેણી નર્સ છે. હવે નર્સ, તેણી એટલે સ્ત્રી કે છોકરી માટે વાત થતી હોય, બરાબર, એટલે આપણે સી વાપરીશું. કયું સર્વનામ વાપરીશું? સી, સી ઇઝ અ નર્સ, સી ઇઝ અ નર્સ, સી છોકરી કે સ્ત્રી માટે વપરાય, અહીંયા નર્સ માટે આપણે સી સર્વનામ વાપરીશું.
એટલે તેની માટે તે અથવા તો તેણી પણ લખી શકાય. સી ઇઝ અ નર્સ. તેણી રમા છે અથવા તો તે રમા છે, તો સી ઇઝ રમા. રમ નામની આગળ કદી આર્ટિકલ આવે નહીં, એટલે તે રમા છે તો સી ઇઝ રમા એ રીતે લખી દેવાનું. તે ગોવિંદા છે, ગોવિંદા એ છોકરાનું નામ છે, તો આપણે તેના માટે સર્વનામ વાપરીશું હી. હી ઇઝ ગોવિંદા. આ પણ ત્રીજો પુરુષ, એનું સર્વનામ છે હી ઇઝ ગોવિંદા. ગોવિંદાનું સ્પેલિંગ લખી દેવાનું. ચલો આટલું તમારે CW નોટબુકમાં લખીને તૈયાર કરવાનું છે, પણ આગળ એક્સરસાઇઝમાં હું વાક્યો આપીશ એ પ્રમાણે તમારે વર્તમાનકાળના રૂપોમાંથી લઈને તમારે જાતે પણ વાક્યો બનાવતા શીખવાનું છે. ગુડ બાય. ચલો આવતા પીરિયડમાં મળીશું પાર્ટ 2 સાથે.